नमस्कार विद्यार्थी मित्रों, હું અંકિતા પટેલ સૌમિક વિદ્યાલય કિલ્લા પારડી સબ્જેક્ટ મોરલ મોરલ ની અંદર આપણે જોઈએ ચેપ્ટર નંબર 5 યોગાસન ના પ્રારંભ પૂર્વે એટલે યોગાસન ના પ્રારંભ એટલે કે યોગાસન કરવા પહેલા પ્રારંભ એટલે કે આગળ યોગાસન માં પ્રારંભ થી જ શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા મહત્વની છે યોગાસન માં શું છે તો પ્રારંભ થી જ એટલે પહેલા થી જ શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા મહત્વની છે श्वास अंदर लेवो अने बहार काढ़वो ए प्रक्रिया आपणे आराम करता होईए त्यारे पण चालू ज रहती होय छे शुं थाय छे तो श्वास अंदर लेवो अने श्वास बहार काढ़वो ए प्रक्रिया आपणे आराम करता होईए त्यारे पण चालू ज रहती होय छे हवा पाणी अने खोराक आ त्रणे मानवीनी पायानी जरूरियातो छे पायानी जरूरियातो कई छे तो हवा पाणी खोराक ए त्रणे માનવીની પાયાની જરૂરિયાત છે હવા આપણા માટે જીવનની પહેલી જરૂરિયાત છે હવા આપણા જીવન માટે કેવી તો પહેલી જરૂરિયાત છે હવા વિના માનવી જીવી ન શકે હવા વિના માનવી જીવી શકતો નથી આ હવાનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો શરીરની તંદુરસ્તી વધે હવાને આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીએ તો શરીરની તંદુરસ્તી વધે છે આપણે જેટલો શ્વાસ ઊંડો લઈએ તેટલી વધુ હવા આપણા શ્વાસ દ્વારા આપણને મળે આપણે જેટલો શ્વાસ ઊંડો લઈએ તેટલી હવા આપણને આપણા શ્વાસ દ્વારા આપણને મળે છે તો યોગાસનોથી ઊંડો શ્વાસ લેવાની શક્તિ ખીલી ઉઠે છે યોગાસનોથી શું થાય છે તો ઊંડો શ્વાસ લેવાની શક્તિ ખીલી ઉઠે છે અને શરીરને પૂરતો ઓક્સિજન મળે છે શું થાય તો શરીરને પૂરતો ઓક્સિજન મળે છે જો શરીરને પૂરતા પ્રમાણમાં હવા મળશે તો જ શરીર તંદુરસ્ત રહી શકશે જો શરીરને પૂરતા પ્રમાણમાં હવા મળશે તો જ શરીર તંદુરસ્ત રહી શકશે જો શરીરના અંગોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો શરીર થાકી જાય છે શ્વાસ ચડે છે ઊંડા શ્વાસ લેવાથી આપણને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે છે જેથી આપણા શરીરને થાક લાગતો નથી અને ઘણા ચેપી રોગોથી બચી શકાય છે શું થાય છે તો ઘણા ચેપી રોગોથી બચી શકાય છે થાક લાગતો નથી આપણો મન અનેક પ્રકારના વિચારો કરતું હોય છે મન શું કરે તો અનેક પ્રકારના વિચારો કરતું હોય છે બિનજરૂરી વિચારો યોગાસનોથી ટળે છે એ બિનજરૂરી વિચારો હોય એ યોગાસન કરવાથી ટળે છે એટલે કે મટે છે જેટલા બિનજરૂરી વિચારો ઓછા થાય તેટલી વિચાર શક્તિ વધે છે જેટલા બિનજરૂરી વિચારો એટલે કે ઉપયોગ વગરના વિચારો ઓછા થાય તો તેટલી જ વિચાર શક્તિ વધે છે નકામા વિચારો ત્યાગીને મનને એકાગ્ર રાખવા પ્રયત્ન કરવો જોઈએ તો શું કરવું જોઈએ નકામા વિચારોને ત્યાગીને એટલે કે નકામા વિચારો ન કરવા જોઈએ અને મનને એકાગ્ર રાખીને એકાગ્ર એટલે કે એક ચિત્તે રાખીને રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ મનના વિચારોને કાબૂમાં રાખવા માટે યોગ મહત્વનું સાધન છે મનના વિચારોને કાબૂમાં રાખવા માટે શું મહત્વનું સાધન છે તો યોગ મહત્વનું સાધન છે યોગથી આપણી ધ્યાન શક્તિ વધે છે શું થાય તો યોગથી આપણી ધ્યાન શક્તિ વધે છે બુદ્ધિનો વિકાસ થાય છે અને શ્વાસોશ્વાસની ક્રિયા પણ શ્રેષ્ઠ રીતે થાય છે યોગથી શું થાય તો આપણી ધ્યાનની શક્તિ વધે છે બુદ્ધિનો વિકાસ થાય છે અને શ્વાસોશ્વાસની ક્રિયા પણ શ્રેષ્ઠ રીતે થાય છે આસનો કરવાની ખાસ પદ્ધતિ છે આપણે ધીમે ધીમે યોગાસન કરવા જોઈએ આપણે શું કરવું જોઈએ ધીમે ધીમે યોગાસનો કરવા જોઈએ યોગાસન દરેક વ્યક્તિને પોતાની શક્તિ અનુસાર કરવાના હોય છે યોગાસન કઈ રીતે કરાય તો વ્યક્તિને પોતાની શક્તિ હોય તેના અનુસાર કરવા જોઈએ યોગાસનમાં બીજી રમતોની જેમ સાથીદારોની જરૂર પડતી નથી યોગાસનમાં બીજી રમતોની જેમ સાથીદારોની એટલે કે મિત્રોની જરૂર પડતી નથી કે 1 2 3 એવી કોઈ ગણતરી પણ કરવાની હોતી નથી તેમાં 1 2 3 એવી કોઈ પણ ગણતરી કરવાની હોતી નથી યોગાસન કરતી વખતે પ્રારંભમાં વચ્ચે વચ્ચે શરીરને આરામ પણ આપવાનો હોય છે શું કરવું જોઈએ તો
યોગાસન કરતી વખતે પ્રારંભમાં વચ્ચે વચ્ચે શરીરને આરામ પણ આપવાનો હોય છે। યોગાસનનો પૂરતો લાભ મેળવવા માટે આહાર વિહારની શિસ્ત પાળવી પણ જરૂરી છે। તો યોગાસનનો પૂરતો લાભ મેળવવા માટે શું કરવું જોઈએ? આહાર વિહાર એટલે કે ભોજન અને નાસ્તાને શિસ્ત પાળવી જોઈએ। યોગાસનો કરવામાં સહેજે આળસ ન કરવી જોઈએ। યોગાસન કરવામાં શું કરવું જોઈએ? સહેજ એટલે થોડી પણ આળસ ન કરવી જોઈએ। અતિ ઉત્સાહમાં વધુ પડતા આસન પણ ન કરવા જોઈએ। વધારે અતિ ઉત્સાહમાં એટલે કે વધારે ઉત્સાહમાં વધુ પડતા આસન પણ ન કરવા જોઈએ। યોગાસન કરનારે દરેક પ્રકારના વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ। તો યોગાસન કરનારે દરેક પ્રકારના વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ। વળી યોગાસનો ભર્યા પેટે ન કરવા જોઈએ, એટલે કે યોગાસનો જમવા પહેલા કરવા જોઈએ, જમીને પછી ન કરવા જોઈએ। જમ્યા પછી લગભગ 3-4 કલાક પછી જ યોગાસનો કરવા। તો ક્યારે? જમ્યા પછી લગભગ 3-4 કલાક પછી જ યોગાસનો કરવા। કોઈ આસન આપણાથી ન થઈ શકે એવું હોય તો એમ ન સમજવું કે આપણા શરીરમાં કોઈ ઉણપ છે। તો કોઈ આસન આપણાથી ન થઈ શકે એવું હોય તો આપણે એમ ન સમજવું જોઈએ કે આપણા શરીરમાં કોઈ ઉણપ એટલે કે ખામી છે। કોઈ પણ આસન જો પૂરેપૂરું ન થઈ શકે તો આપણા શરીરથી થાય એટલું જ કરવું। જો કોઈ પણ આસન આપણાથી ન થતું હોય તો તે આસન આપણે કરવું જોઈએ નહીં। વળી આસનો અંગેની સૂચનાઓનો ચોકસાઈપૂર્વક અમલ કરવો જોઈએ। આપણે બીમાર હોઈએ, કોઈ રોગ હોય કે ઓપરેશન કરાવેલું હોય તો યોગાસનો કરવા કરતા પહેલા આપણે જાણી લેવું જોઈએ કે જે તે આસન દ્વારા શરીરને અનુકૂળ આવશે કે નહીં। પછી પ્રત્યેક આસન કર્યા પછી શરીરને આરામ આપવા માટે શવાસન કરવું ખાસ જરૂરી છે। શું કરવું જોઈએ? તો પ્રત્યેક એટલે કે દરેક આસન કર્યા પછી શરીરને આરામ આપવા માટે કયું આસન કરવું જરૂરી છે? તો શવાસન કરવું ખૂબ જ જરૂરી છે। શવાસનથી યોગાસન કરતી વખતે ઉત્પન્ન થયેલો થાક ઉતરી જાય છે। શું થાય? તો શવાસનથી યોગાસન કરતી વખતે ઉત્પન્ન થયેલો જે થાક ઉત્પન્ન થાય છે એ થાક ઉતરી જાય છે। યોગાસનથી શરીરના સાંધા તેમજ સ્નાયુઓ તંદુરસ્ત બને છે। શું થાય? તો યોગાસનથી શરીરના સાંધા તેમજ સ્નાયુઓ તંદુરસ્ત બને છે। શરીરના આંતરિક અવયવો પણ તંદુરસ્ત બને છે। આંતરિક એટલે કે અંદરના, શરીરના અંદરના અવયવો પણ તંદુરસ્ત બને છે। વ્યાયામ કરતા યોગાસનોમાં શારીરિક શ્રમ ઓછો છે। વ્યાયામ કરતા યોગાસનોમાં શારીરિક શ્રમ કેવો છે? તો ઓછો છે। યોગાસનથી આપણી રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે। શું થાય છે? તો યોગાસન કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે। શરીરના ઘણા જટિલ રોગો યોગાસનથી મટે છે। શરીરના ઘણા જટિલ રોગો યોગાસનથી શું થાય છે? તો મટે છે અને માનવીના ચહેરા પર તાજગી અને સ્ફૂર્તિ જોવા મળે છે। શું થાય? તો માનવીના ચહેરા પર તાજગી અને સ્ફૂર્તિ જોવા મળે છે। યોગાસન પોતાના ઘરમાં કરી શકાય છે। યોગાસન પોતાના ઘરમાં કરી શકાય છે, છતાં શાંત એકાંત સ્થળે યોગાસન કરવાથી તન અને મનની એકાગ્રતામાં વિશેષ વધારો કરી શકાય છે। શું થાય? તો શાંત એકાંત સ્થળે યોગાસન કરવાથી તન અને મનની એકાગ્રતામાં વિશેષ વધારો કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી ઘરે બેસીને યોગાસનો કરવાના છે। હવે પછી આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ। તો પ્રશ્ન નંબર 1, યોગાસનમાં પ્રારંભથી જ કઈ પ્રક્રિયા મહત્વની છે? તો ઓપ્શન છે નિંદ્રાની, શ્વાસોશ્વાસની, ભોજનની અને વ્યાયામની। તો કઈ પ્રક્રિયા? તો શ્વાસોશ્વાસની। પ્રશ્ન નંબર 2, માનવીની પાયાની જરૂરિયાત કઈ છે? માનવીની પાયાની જરૂરિયાત કઈ છે? એ હવા, બી પાણી, સી ખોરાક અને ડી આપેલ તમામ। તો માનવીની પાયાની જરૂરિયાત હવા, પાણી અને ખોરાક ત્રણેય છે, એટલા માટે આપેલ તમામ। પ્રશ્ન નંબર 3, આપણા શરીરમાં નિરંતર ચાલતી પ્રક્રિયા કઈ છે? આપણા શરીરમાં નિરંતર ચાલતી પ્રક્રિયા કઈ છે? તો એ ઊંઘની, બી થાકની, સી
सी आळसनी अने डी श्वासोश्वासनी। तो आंसर आवशे डी श्वासोश्वासनी। प्रश्न नंबर 4, जो शरीरने पूरता प्रमाणमां ऑक्सिजन न मळे तो શું થાય? તો એ શરીરને થાક લાગે, બી શરીર અસ્વસ્થ રહે, અને સી શ્વાસ ચડે, અને ડી આપેલ તમામ। તો જો શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે તો શું થાય? તો શરીરને થાક લાગે છે, શરીર અસ્વસ્થ રહે છે, અને શ્વાસ ચડે છે। તો આન્સર આવશે ડી આપેલ તમામ। પ્રશ્ન નંબર 5, ઊંડા શ્વાસ લેવાથી આપણને શું પૂરતા પ્રમાણમાં મળે છે? તો ઓક્સિજન। પ્રશ્ન નંબર 6, આપણા બિનજરૂરી વિચારો શેનાથી ટળે છે? તો એ સિનેમા જોવાથી, બી યોગાસનોથી, સી ભોજનથી, અને ડી કંઈ ન કરવાથી। તો શું આવશે જવાબ? યોગાસનો કરવાથી, આપણા બિનજરૂરી વિચારો યોગાસન કરવાથી ટળે છે। પ્રશ્ન નંબર 7, બિનજરૂરી વિચારો ઓછા થાય તો શું વધે છે? તો એ વિચાર શક્તિ, બી તર્ક શક્તિ, સી વિવાદ કરવાની શક્તિ, અને ડી તમામ જવાબ ખોટા। તો આન્સર આવશે વિચાર શક્તિ। જો બિનજરૂરી વિચારો ઓછા થાય તો વિચાર શક્તિ વધે છે। પ્રશ્ન નંબર 8, આપણા મનને કાબૂમાં રાખવા માટે મહત્વનું સાધન કયું છે? તો આપણા મનને કાબૂમાં રાખવા માટે મહત્વનું સાધન કયું છે? તો એ સિનેમા, બી યોગ, સી ભોજન, અને ડી ત્રણેય જવાબ ખોટા। તો આન્સર આવશે યોગ। આપણા મનને કાબૂમાં રાખવા માટે મહત્વનું સાધન યોગ છે। પ્રશ્ન નંબર 9, યોગાસનોનો પૂરતો લાભ મેળવવા માટે શેની શિસ્ત પાળવી જોઈએ? તો એ વાંચનની, બી વ્યાયામની, સી આહાર વિહારની, અને ડી કોઈ પણ નહીં। તો આન્સર આવશે આહાર વિહારની। યોગાસનોનો પૂરતો લાભ મેળવવા માટે આહાર વિહારની શિસ્ત પાળવી જોઈએ। પ્રશ્ન નંબર 10, યોગાસન કરનારે શેનો ત્યાગ કરવો જોઈએ? તો એ ભોજનનો, બી નિંદ્રાનો, સી વ્યસનનો, અને ડી સંસારનો। તો યોગાસન કરનારે વ્યસનનો ત્યાગ કરવો જોઈએ। પ્રશ્ન નંબર 11, યોગાસનો કેવા સમયે ન કરવા જોઈએ? તો એ ખાલી પેટે, બી ભર્યા પેટે, સી ઊંઘવાના, અને ડી ત્રણેય જવાબ ખોટા। તો યોગાસનો ભર્યા પેટે ન કરવા જોઈએ। પ્રશ્ન નંબર 12, પ્રત્યેક આસન કર્યા પછી શરીરને આરામ આપવા માટે કયું આસન કરવું જોઈએ? તો પ્રત્યેક આસન કર્યા પછી શરીરને આરામ આપવા માટે આપણે કયું આસન કરવું જોઈએ? તો એ પર્વતાસન, બી દક્ષાસન, સી શવાસન, અને ડી મયુરાસન। તો કયું આસન કરવું જોઈએ? શવાસન। પ્રત્યેક આસન કર્યા પછી શરીરને આરામ આપવા માટે શવાસન કરવું જોઈએ। પ્રશ્ન નંબર 13, આપણે બીમાર હોઈએ કે ઓપરેશન કરાવેલું હોય તો શું કરતા પહેલા એ જાણી લેવું જોઈએ કે તે શરીરને અનુકૂળ આવશે કે નહીં? તો એ યોગાસન, બી વ્યાયામ, સી આરામ, અને ડી કંઈ નહીં। તો આન્સર આવશે યોગાસન। પ્રશ્ન નંબર 14, વ્યાયામ કરતા શું કરવામાં શારીરિક શ્રમ ઓછો થાય છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે? તો એ યોગાસન, બી દોડવાની ક્રિયા, સી ભોજન ક્રિયા, અને ડી કંઈ નહીં કરનાર। તો વ્યાયામ કરતા યોગાસન કરવામાં શારીરિક શ્રમ યોગ્ય સોરી શારીરિક શ્રમ ઓછો થાય છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર અને ક્વેશ્ચન આન્સર તમારે તમારી નોટબુકમાં લખવાના નથી, ફક્ત સમજવા માટે જ છે। થેન્ક યુ।